नमस्कार विद्यार्थी मित्रों, अगाउ आपणे फळગાવેલા બીજ વિશે જોયું, ત્યારબાદ હવે આપણે મધ કઈ રીતે બને છે તેની માહિતી મેળવીશું। હવે મધ કઈ રીતે બને છે, આપણે બધાએ મધપૂડો જોયો જ છે, અને એ મધપૂડો કઈ રીતે બને છે અને એની અંદર મધુર રસનો સંગ્રહ કઈ રીતે થાય છે, મધ શામાંથી મળે છે, મધ શામાંથી મળે છે, મધમાખીઓ જે ગણગણાટ કરતી ઉડતી હોય તેવો મધપૂડો આપણે જોયો છે। મધમાખી પુષ્પો પરથી મધુર રસ એકઠો કરે છે। સૌપ્રથમ તો મધમાખી पुष्पों पर थी मधुर रस एकठो करे छे, तेने मधमा फेरवे छे। अने तेने मधपूड़ा मा एकठो करे छे। वर्षना चोक्कस समय दरमियान ज पुष्प अने तेनो मधुर रस मळे छे। आथी मधमाखीओ तेनो आखा वर्ष दरमियान उपयोग करवा माटे मधुर रसनो संग्रह करे छे। मधुर रस एकठो करी अने ए मधुर रसनो संग्रह करवामां आवे छे। मधुर रसनो संग्रह थाय त्यारबाद आखो मधपूड़ो तैयार थाय छे। अने पछी ज्यारे आवो मधपूड़ो बने छे, जोवा मळे छे, त्यारे आपणे मधमाखीए संग्रहेलो मधुर रस छे एना खोराकमां मध स्वरूपे जोवा मळे छे। मधमाखीए संग्रह करेलो खोराक તેમાંથી મધ રૂપે મળે છે। આ રીતે મધમાખીએ સંગ્રહ કરેલો ખોરાક આપણને મધ સ્વરૂપે જોવા મળે છે। તો આ રીતે મધ છે એ તૈયાર થાય છે મધપૂડાની અંદર। એ મધપૂડો છે એ પોતાનો મધુર રસ એકઠો કરીને એ મધુર રસનો સંગ્રહ કરે છે, અને એ સંગ્રહ છે એના ખોરાક તરીકે મધ સ્વરૂપે આપણને જોવા મળે છે। હવે એના પછીનો ટોપિક છે પ્રાણીઓ શું ખાય છે। પ્રાણીઓ શું ખાય છે, હવે પ્રાણીઓની અંદર ઘણી બધી વિવિધતા હોય, નાના પ્રાણીઓથી માંડી અને મોટા પ્રાણીઓ, અને પ્રાણીઓના વસવાટને આધારે એના ખોરાકમાં વિવિધતાઓ રહેલી હોય છે। ઘણા બધા પ્રાણીઓ જંગલમાં રહેતા હોય છે, ઘણા જમીનમાં રહેતા હોય છે, ઘણા દરની અંદર રહેતા હોય છે। તો જે પ્રમાણેના વસવાટ હશે એ પ્રમાણેની ખોરાકની અંદર વિવિધતાઓ જોવા મળશે। તો આપણે એનું ઉદાહરણ જોઈએ। પ્રાણીનું નામ પ્રાણીઓ ખાતા હોય તે ખોરાક પહેલું ઉદાહરણ લઈએ। પ્રાણીના નામમાં આપણે દાખલા તરીકે ભેંસને લઈએ છીએ, તો એ ખોરાક તરીકે શેનો ઉપયોગ કરશે, તો કે ઘાસ છે, ખોડ છે, સૂકું ઘાસ છે અને અનાજ। ભેંસ છે આ બધાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, ઘાસ, ખોડ, સૂકું ઘાસ અને અનાજ। ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ। બીજા ઉદાહરણ તરીકે છે બિલાડી। તો બિલાડી છે એ ખોરાક તરીકે શેનો ઉપયોગ કરે છે, તો કે નાના પ્રાણીઓ, પક્ષીઓ અને દૂધનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે।
આ રીતે જુદા જુદા પ્રાણીઓ છે એના વસવાટને આધારે એના ખોરાકની અંદર ઘણી બધી વિવિધતાઓ આપણને જોવા મળતી હોય છે. પછી અન્ય પ્રાણીઓના નામમાં બીજા અન્ય પ્રાણીઓ ઘણા બધા છે તે લઈ શકાય, જેમ કે ઉંદર છે, સિંહ છે, વાઘ છે, કરોળિયો, ગરોળી, ગાય, મનુષ્ય, પતંગિયું, કાગડો અને અન્ય. તમારી યાદીમાં જે પણ પ્રાણીઓ હોય એની તમે યાદી બનાવી અને સામે એના ખોરાક વિશે તમે લખી શકો છો કે જુદા જુદા પ્રાણીઓ છે એના ખોરાકની અંદર જુદી જુદી વિવિધતાઓ રહેલી હોય છે. એના પછીની પ્રવૃત્તિ જોઈએ સાત. પ્રવૃત્તિ સાતની અંદર આપણે માહિતી મેળવીશું કે તૃણાહારી પ્રાણીઓ કોને કહેવાય. તૃણાહારી પ્રાણીઓ એટલે શું? તૃણાહારી પ્રાણી કોને કહી શકાય? તો કે જે પ્રાણીઓ છે એ ખોરાકની અંદર વનસ્પતિ કે વનસ્પતિ જ પેદાશનો ઉપયોગ કરતા હોય તો એવા પ્રાણીઓને આપણે તૃણાહારી પ્રાણીઓ કહી શકાય. તો તૃણાહારી પ્રાણીઓની વ્યાખ્યા લખીએ કે જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ કે વનસ્પતિ જ પેદાશો નો ઉપયોગ કરતા હોય તો તેને તૃણાહારી પ્રાણીઓ કહેવાય. આ થઈ ગઈ તૃણાહારી પ્રાણીઓની વ્યાખ્યા કે જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ કે વનસ્પતિ જ પેદાશનો ઉપયોગ કરતા હોય તો એને તૃણાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે. એના પછીની જોઈએ માંસાહારી પ્રાણીઓ. માંસાહારી પ્રાણીઓ માંસાહારી પ્રાણીઓ કોને કહીશું? તો કે જે પ્રાણીઓ ખોરાક તરીકે માંસનો ઉપયોગ કરતા હોય તો તેવા પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ કહેવાય. જે પ્રાણીઓ ખોરાક તરીકે માંસનો ઉપયોગ કરતા હોય તેવા પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે. ત્યાર પછીનું છે મિશ્રાહારી. મિશ્રાહારી પ્રાણીઓ. મિશ્રાહારી પ્રાણીઓ કોને કહીશું? તો કે જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ જ પેદાશનો ઉપયોગ કરતા હોય આ ઉપરાંત એ ખોરાક તરીકે માંસનો પણ ઉપયોગ કરતા હોય તો એવા પ્રાણીઓને આપણે માંસાહારી પ્રાણીઓ કહીશું. જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ જ પેદાશ સો અને માંસનો પણ ઉપયોગ કરતા હોય તો તેવા પ્રાણીઓને મિશ્રાહારી પ્રાણીઓ કહેવાય.
કે જે પ્રાણીઓ છે એ ખોરાક તરીકે વનસ્પતિજ પેદાશોનો પણ ઉપયોગ કરશે અને માંસનો પણ ઉપયોગ કરશે, તો એવા પ્રાણીઓને આપણે મિશ્રાહારી પ્રાણીઓ કહીશું। આ થઈ ગયું પ્રાણીઓનું વર્ગીકરણ। આપણે આ પાઠની અંદર આટલા વિશે માહિતી મેળવવાની છે કે ઘણા બધા પ્રાણીઓ છે, પણ એ બધા પ્રાણીઓ છે એના ખોરાકની અંદર ઘણી બધી વિવિધતાઓ રહેલી છે, અને એ વિવિધતાને આધારે અને એ પ્રાણીઓ કઈ જગ્યાએ વસવાટ કરે છે એના આધારે એ પ્રાણીઓ છે એના ખોરાકની અંદર આપણે વિવિધતાઓ જોઈ, અને ત્યારબાદ એ પ્રાણીઓનું વર્ગીકરણ પણ પ્રવૃત્તિ 7 ની અંદર આપણે કરેલું છે કે તૃણાહારી પ્રાણીઓ એટલે શું, માંસાહારી પ્રાણીઓ એટલે શું અને મિશ્રાહારી પ્રાણીઓ એટલે શું। તૃણાહારી પ્રાણીઓની અંદર કે જે પ્રાણીઓ છે એ માત્ર ખોરાક તરીકે કાં તો વનસ્પતિનો ઉપયોગ કરતા હશે અને કાં તો એ વનસ્પતિ જ પેદાશોનો ઉપયોગ કરતા હોય, અને માંસાહારી પ્રાણીઓ છે એનો ખોરાક તરીકે ફક્ત માંસનો ઉપયોગ જ કરતા હોય છે, અને મિશ્રાહારીની અંદર વનસ્પતિ જ પેદાશ પણ આવશે અને માંસ પણ આવશે, બંનેનો ખોરાક તરીકે જે પ્રાણીઓ ઉપયોગ કરતા હશે તો એને મિશ્રાહારી પ્રાણીની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે। ત્યારબાદ ચેપ્ટર નંબર 2, આહારના ઘટકો, કોમ્પોનન્ટ્સ ઓફ ફૂડ। આહારના ઘટકો, આપણને ખબર છે કે આપણે આપણા ખોરાકની અંદર રોટલી, દાળ, રીંગણનું શાક, ભાત, સંભાર તથા ભીંડા હોઈ શકે, તેનાથી વિશેષ અન્ય ભોજનમાં ઇડલી, માછલી તથા શાકભાજી હોઈ શકે છે। આપણા ખોરાકની અંદર ઘણી બધી વિવિધતાઓ છે આપણને ખબર છે। ખોરાક, આપણો જે ખોરાક છે અને આપણા જે આહારની અંદર અનાજની બનેલી ઓછામાં ઓછી એક વસ્તુ તો હોય છે, આ ઉપરાંત બીજા ખાદ્ય પદાર્થોમાં દાળ અથવા માંસની કોઈ વાનગી તથા શાકભાજી હોઈ શકે છે, તેમાં દહીં, છાશ તથા અથાણો પણ સામેલ થઈ શકે છે। એટલે વિવિધ ક્ષેત્રોના જે આહાર છે એના કેટલાક ઉદાહરણ અહીંયા આપણે કોષ્ટકની અંદર જોવાના છે। પ્રકરણ 1માં દર્શાવેલ પ્રવૃત્તિ 2માં તમે દર્શાવેલ ખોરાકને પસંદ કરી આ યાદીમાં કેટલાક અન્ય ખોરાકને ઉમેરો તથા તેની કોષ્ટક 2.11 મુજબ યાદી બનાવવાની છે। ભોજનમાં વિવિધ પ્રકારનો ખોરાક લઈ શકતા નથી। જ્યારે આપણે પ્રવાસ પર નીકળ્યા હોઈએ ત્યારે આપણે તે જ ખાઈ લઈએ છીએ જે રસ્તામાં ઉપલબ્ધ હોય છે। આપણામાંથી કેટલાક માટે તે શક્ય નથી હોતું કે તે આ બધા ખોરાકની વાનગીઓ પ્રત્યેક સમયે ખાઈ શકે। હવે બધા જે તે ખોરાક ખાય છે એનો કોઈ ચોક્કસ સમય નથી હોતો। ક્યારેક એવું પણ બની શકે છે કે જ્યારે આપણે બહારે ગયા હોય તો ત્યાં આપણને જે પણ ઉપલબ્ધ હોય એ વસ્તુનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરવો પડે છે, એટલે જે તે સમય મુજબ આપણે જે તે આહાર છે એ ખાઈ ના શકીએ એવું પણ બની શકે છે। હવે વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થો અહીંયા આપણે જોવાના છે। સૌથી પહેલા ક્ષેત્ર અને રાજ્ય કોષ્ટકની અંદર આપેલું છે। ક્ષેત્ર અથવા તો રાજ્યની અંદર આપેલા છે પંજાબ, આંધ્રપ્રદેશ અને ગુજરાત। હવે પ્રત્યેક, આપણે આગળ જોયું કે પ્રત્યેક રાજ્ય હશે કે કોઈ પણ ક્ષેત્ર હશે એની અંદર ઓછામાં ઓછી એક અનાજની વસ્તુ તો હશે જ, પછી એમાં શાકભાજીનો ઉપયોગ થયો હોય, એની સાથે કોઈ પણ જાતની દાળ હોય, આ ઉપરાંત અન્યની અંદર આપણે કોઈ પણ જાતના સંભારા લઈ શકીએ, અથાણા, દહીં, છાશ, પાપડ એ બધી વસ્તુ અન્યની અંદર આવેલી છે। હવે અનાજની વસ્તુઓની અંદર અહીંયા આપણે જોશું મકાઈનો રોટલો છે, ભાત છે। પંજાબની અંદર અનાજ તરીકે મકાઈના રોટલાનો ઉપયોગ કરે છે, જ્યારે એ પંજાબના લોકો દાળ અથવા તો માંસની વસ્તુમાં દાળની અંદર આવે છે રાજમા અને વાલના બીજ, જ્યારે શાકભાજીની અંદર પંજાબની અંદર સરસવનું શાક છે એ નો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે, અને અન્યની અંદર લખ્યું છે દહીં અને ઘી, જ્યારે આંધ્રપ્રદેશની અંદર અનાજની વસ્તુની અંદર ભાતનો ઉપયોગ કરવામાં આવે છે, અને દાળની અંદર તુવેર દાળ છે, રસમ એટલે કે ચારું છે, અને શાકભાજીની અંદર કંદુર એટલે કે ટીંડોળાનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાં ટીંડોળાનો આપણે અહીંયા ગુજરાતની અંદર સંભારો બનાવીએ છીએ, અને ત્યાં આંધ્રપ્રદેશની અંદર ટીંડોળાનું શાક બનાવવામાં આવે છે અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, અને અન્યની અંદર છે છાશ, ઘી અને અથાણું। હવે આ બધા આપણે જોવાનું છે કે આ બધા જે ખોરાકના ઘટકો છે એ આપણા શરીર માટે કેમ અગત્યના છે, અને આપણે જાણીએ છીએ કે ખોરાકની વાનગી છે એક અથવા વધારે પ્રકારની સામગ્રી
એટલે કે ઘટકોથી બને છે, કે જે આપણને વનસ્પતિમાંથી મળે છે ને કાં તો પ્રાણીમાંથી મળે છે. આપણે અગાઉ જોયું કે આપણે જે ખોરાકની અંદર સામગ્રી એટલે કે ઘટકોનો ઉપયોગ કર્યો હતો, આગળ જોયું કે આપણે ભાત બનાવવા છે તો ચોખા અને પાણી, તો ચોખા અને પાણી છે એ સામગ્રી અને ઘટકો છે. પછી એના સ્ત્રોત વિશે જોયું હતું કે કોઈ પણ આપણે ખોરાકના ઘટકોનો ઉપયોગ કરીએ છીએ તો એ તો કાં વનસ્પતિ સ્ત્રોત હશે અને કાં તો એ પ્રાણીનો સ્ત્રોત હશે. ચોખા છે તો એ વનસ્પતિ સ્ત્રોતની અંદર આવે, કોઈ પણ દૂધ છે, દૂધની પેદાશો છે તો એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તો એ આપણને શેમાંથી મળે છે, તો એનો સ્ત્રોત આપણે પ્રાણી સ્ત્રોતની અંદર લખી શકીએ છીએ. આપણે અગાઉના ચેપ્ટરની અંદર જોઈ લીધું કે સ્ત્રોત બે પ્રકારના હોય છે, વનસ્પતિ સ્ત્રોત અને પ્રાણી સ્ત્રોત. એ આપણે સામગ્રી અને ઘટકોના આધારે નક્કી કરી શકીએ કે વનસ્પતિ સ્ત્રોત છે કે પ્રાણી સ્ત્રોત છે. હવે આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક ઘટકો એવા છે કે જે આપણા શરીરને ખૂબ જ આવશ્યક છે કે જેને આપણે પોષક દ્રવ્યો કહીશું. આહારની અંદર ઘણા બધા એવા ઘટકો છે જે આપણે સામગ્રી અને ઘટકો કીધા છે, તો આહારની અંદર ઘણા બધા એવા ઘટકો છે કે જે આપણા શરીર માટે ખૂબ જ આવશ્યક છે અને એમાંથી જ આપણા શરીરને શક્તિ મળે છે અને શરીરનો વૃદ્ધિ અને વિકાસ છે શક્ય બની શકે છે. અને શરીરનો વૃદ્ધિ અને વિકાસ તો જ શક્ય બનશે જો આપણા આહારની અંદર ઘણી બધી વાનગીઓનો ઉપયોગ થશે. એ બધી વાનગીઓ એટલે કે એમાંથી આપણને પૂરેપૂરા પોષક દ્રવ્યો મળી રહેશે અને પોષક દ્રવ્યો મળી રહેશે તો જ આપણા શરીરનો વૃદ્ધિ અને વિકાસ છે શક્ય બને છે અને ત્યારે આપણા શરીરને એમાંથી શક્તિ મળે છે. શક્તિ મળે છે, શક્તિ ક્યારે મળે છે તો કે આપણે જ્યારે જે પણ ખોરાક ખાઈએ છીએ એ ખોરાક છે એનું આપણા શરીરની અંદર પાચન થાય છે. પાચન થાય અને પછી આપણા શરીરને શું મળે છે, પોષણ મળે છે એમ કહેવાય. અને પોષણ મળે પછી જ આપણા શરીરને એનર્જી પ્રાપ્ત થાય છે, શક્તિ કહીએ છીએ જેને આપણે. તો એ શક્તિ મળશે તો અને તો જ આપણે કોઈ પણ કાર્ય છે એ કરી શકીએ છીએ.